ચાલો ધોરણ 12 બાયોલોજીના બધા વિદ્યાર્થીઓ ધ્યાન આપે. આપણે બાયોલોજીની અંદર કુલ 5 પાઠ પૂરા કર્યા છે. એમાં પહેલો, બીજો અને ત્રીજો સળંગ, અને છેલ્લા બે પાઠ પણ લીધા છે, 13મો અને 16મો. આજે આપણે ક્રમમાં જઈએ તો પ્રકરણ 4 એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 4 આમ તો બહુ સહેલો ચેપ્ટર છે, થોડી ઘણી તમને વૈજ્ઞાનિક માહિતીઓ તમને આપવામાં આવે તો આ પાઠ બહુ સરળતાથી યાદ રહી જાય એવો છે. આ પાઠનું જો વેઇટેજ આપણે જોઈએ તો આમાંથી 4 MCQ પૂછાય છે, એટલે MCQની દ્રષ્ટિએ બહુ મહત્ત્વનો છે. અને 2 ગુણનો એક ક્વેશ્ચન પૂછાય છે, પણ એ અથવાની અંદર છે, એટલે સ્ટાર કરેલું છે. એટલે આપણે એમ જોઈએ તો 4 અને 2 કુલ 6 માર્કનું પૂછાય છે, પણ એમાંથી 2 માર્કનું ઓપ્શનમાં નીકળી જાય છે, એટલે 4 માર્કનું આ પાઠનું વેઇટેજ કહી શકાય. એટલે MCQ માટે બહુ મહત્ત્વનું છે, આંકડાકીય માહિતીઓ છે, બરાબર છે. ઉપરાંત 2 માર્કની ટૂંકણોન છે, એ ખાસ તમારામાં તૈયાર કરવાનું રહે છે. ચાલો પ્રકરણ 4ની શરૂઆત કરીએ. અહીંયા શરૂઆતમાં જ ક્વેશ્ચન પહેલો લખી નાખજો. ક્વેશ્ચન 1, પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે શું તે સમજાવો. હવે શરૂઆતમાં આ પહેલો પેરેગ્રાફ આપ્યો છે, થોડુંક આપણે આનું વાંચન કરીએ તો પણ ખ્યાલ આવી જાય એવું છે. તો હું તમને આના મુખ્ય મુદ્દાની વાત કરી દઉં છું. તો આપણી વિશ્વ આરોગ્ય સ્વાસ્થ્ય સંગઠન સંસ્થા છે, તેને આપણે WHO તરીકે ઓળખીએ છીએ. WHO અત્યારે તમે કોરોનાની મહામારી જે છે એની અંદર પણ જે કાંઈ WHOના જે કાંઈ આદેશો આવે છે, એ આદેશો પ્રમાણે આપણે એની ગાઈડલાઇન પ્રમાણે આપણે કામ કરવાનું હોય છે. તો આ આખી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન છે WHO, અને એને પ્રાજનનિક સ્વાસ્થ્યનો અર્થ કરવામાં આવ્યો છે. અને અર્થ તરીકે અહીંયા એની વ્યાખ્યા લખી છે, જુઓ અહીં વ્યાખ્યા કરી નાખજો, બરાબર. પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે શારીરિક અને ક્રિયાત્મક રીતે પ્રજનન અંગો ધરાવતા લોકો યુક્ત સમાજના તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય લાગણીસભર, અન્ડરલાઇન કરજો, વર્તણૂકલક્ષી, બરાબર, અને આ પારસ્પરિક ક્રિયાઓ જે કરતું હોય છે એને પ્રાજનનિક સ્વાસ્થ્ય તરીકે ઓળખવામાં આવે છે. અથવા હજી એના કરતાં આગળની વ્યાખ્યા પણ અહીંયા આપી છે, જુઓ. પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે શારીરિક, ભાવનાત્મક, વર્તનાત્મક અને સામાજિક સ્વાસ્થ્ય, એનું ધ્યાન રાખવાનું છે, એ WHO કરે છે, અને એને આપણે પ્રાજનનિક સ્વાસ્થ્ય તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મુદ્દો આપેલો છે. તો પહેલા પેરેગ્રાફની અંદર સામાન્ય રીતે એક શબ્દની સમજૂતી પૂછાઈ શકે. નીચે 4.1 જ્યાં લખેલું છે ત્યાં ક્વેશ્ચન 2 લખી નાખજો. ક્વેશ્ચન 2, કુટુંબ નિયોજન એટલે શું તે સમજાવી. એક સંસ્થા છે, અહીંયા મેં ટૂંકું લખ્યું છે, RCH, એનું આખું નામ લખ્યું છે અહીંયા, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, એટલે કે RCHના કાર્યો જણાવો. પ્રશ્ન આમ છે આખો, કુટુંબ નિયોજન એટલે શું સમજાવો અને RCHના કાર્યો જણાવો. તો આ પ્રશ્ન બહુ મહત્ત્વનો છે, MCQ માટે બહુ જરૂરી છે. અહીંયા વ્યાખ્યા આપી છે, અહીંયા વ્યાખ્યા કોની વ્યાખ્યા છે, કુટુંબ નિયોજનની, બરાબર. એટલે આ કુટુંબ નિયોજનની વ્યાખ્યા અન્ડરલાઇન કરી લેજો. અહીંયા મુદ્દો આપ્યો છે, 1951ની અંદર આ કુટુંબ નિયોજનની શરૂઆત થઈ. એના પછી પાછળના પેજ ઉપર બધા RCHના કાર્યો આપ્યા છે, જુઓ અહીંયા RCHના કાર્યો આપ્યા છે, RCH કાર્યક્રમ. આપણે મુદ્દા કરતા જાશું. અહીંયા 1 નંબર છે, જુઓ, પેલો કામ શું કરે છે, જાગૃતિ પેદા કરે છે, અન્ડરલાઇન કરી નાખવાની. સેના માટે, પ્રાજનિક સ્વસ્થ સમાજ તૈયાર થઈ શકે અને એની સુવિધાઓ મળે અને પ્રોત્સાહન મળે એના માટે, બરાબર. અને એટલા માટે એ ઓડિયો વિઝ્યુઅલ સાધનો, દ્રશ્ય શ્રાવ્ય, પછી કોઈ પ્રેસની અંદર કોઈ છાપકામ કરી અને પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરી અને આ જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવાનું કાર્ય કરે છે. ચાલો અહીંયા 2 નંબર કરી નાખો. બીજું કાર્ય છે RCHનું, આ કરવા માટે માતા પિતા, પછી નજીકના સંબંધીઓ, શિક્ષકો, મિત્રો, આ બધેની ભૂમિકા છે એ લેવાની અને એના દ્વારા
સૌને જાગૃત કરવાના. અહીંયા 3 નંબર કરી નાખજો, શાળાની અંદર પણ આ શિક્ષણ આપવાનું છે ભાઈ, જાતીય શિક્ષણ દાખલ કરવાનું છે, એને પ્રોત્સાહન આપવાનું છે એટલે યુવાનોને સાચી માહિતી મળી શકે. અહીંયા 4 નંબર છે પ્રજનન અંગો કિશોરાવસ્થાની અંદર એમાં કંઈ ફેરફાર થાય તો એનું બધું તમારે એના રોગો છે એના વિશે જણાવવાનું છે. અહીંયા 5 નંબર આપી દેજો, લોકોને ખાસ કરીને ફળદ્રુપ યુગલો એને વયજૂથ, પછી એમાં નિયંત્રણ, ગર્ભવતી માતાની સંભાળ, પછી પ્રસવ બાદ માતાને બાળકની સંભાળ, સ્તનપાન, આ બધું 5 નંબરમાં આવશે. ચાલો અહીંયા 6 નંબર આપજો, અનિયંત્રિત વસ્તી વૃદ્ધિ, બરાબર, એનાથી શું સમસ્યા થાય એ લોકોને જણાવવાનું એ RCHનું કાર્ય છે. ચાલો અહીંયા 7 નંબર આપજો, આ જગ્યાએ કુટુંબ નિયોજનથી સફળતાપૂર્વક અમલીકરણ કરવાનું અને એના માટે આ બધા રોગો આ બધું ધ્યાન રાખવાનું, ગર્ભધારણ, પ્રસૂતિ, STD એટલે આ બધા રોગો, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટ ડિસીઝ, બરાબર, તો જાતીય સંક્રમિત રોગો છે એ કેવી રીતે ફેલાય છે, ગર્ભપાત શું છે, ગર્ભનિરોધક સાધનો શું છે, આ બધી સમસ્યાઓ છે, અફળદ્રુપતા, ઇન્ફર્ટિલિટી, આ બધા વિશે એ કાર્ય કરે છે. ચાલો અહીંયા 8 નંબર આપી દેજો, આ જગ્યાએ 8 નંબર, વધતી માત્રાની અંદર જે ભ્રૂણહત્યા થાય છે, ભ્રૂણહત્યા એનું આપણે સમજાવવાનું, એના લિંગ પરીક્ષણ, ઉલ્વજળ કસોટી, એક કસોટી આવે છે ઉલ્વજળ કસોટી. અહીંયા મેં એક બાજુમાં એક આકૃતિ દોરી છે, જુઓ અહીંયા આકૃતિ દોરી છે, આ ગર્ભાશય છે, અહીંયા ગર્ભ છે માની લ્યો, આ ગર્ભનાળ છે, તો આ જે ગર્ભ છે એની ફરતે આવું એક પ્રવાહી ભરેલું હોય છે, પ્રવાહીને આપણે કહીએ છીએ ઉલ્વ પ્રવાહી, આ ગર્ભના કોષો છે. આ જે ઉલ્વ પ્રવાહી છે એને લઈ લેવામાં આવે અને એનો ટેસ્ટ કરવામાં આવે, બરાબર, તો એના ઉપરથી અંદર ગર્ભમાં કોઈ ખામી છે કે નહીં એ જાણી શકાય. એ જે કસોટી છે એને ઉલ્વ જળ કસોટી તરીકે ઓળખવામાં આવે છે અને એ કસોટી કરીને આ બધા રોગો છે એ આપણે જાણી શકીએ ભાઈ, ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, રક્ત સંબંધિત રોગ છે, સિકલ સેલેનિમિયા એ પણ રક્ત સંબંધિત રોગ છે એ આપણે જાણી શકીએ. તો આ 9મો મુદ્દો આપી દેજો. 10 નંબર અહીંયા કરવામાં આવ્યું છે, 10 નંબર અહીંયા હેડિંગ કર્યું છે સહેલી, બરાબર, તો આ માદાની અંદર ગર્ભનિરોધક ગોળી, બરાબર, એના માટે આ સહેલી નામ આપવામાં આવ્યું છે, તો એનો કેવી રીતે ઉપયોગ કરવો એ બધું આ RCHના કાર્યો છે. તો 10 મુદ્દા મેં તમને RCHના કાર્યો Question 2ની અંદર વાત કરી છે. તો ચાલો સામેના ભાગની અંદર આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન આ જગ્યાએ 4.2 Question 3 કરી નાખ્યો, વસ્તી વિસ્ફોટ કોને કહેવાય, વસ્તી વિસ્ફોટ એટલે શું, તેનું નિયંત્રણ કરવા માટેના પગલાં જણાવો, બરાબર, વસ્તી વિસ્ફોટ કોને કહેવાય ભાઈ, વસ્તી વધારો એટલે વસ્તી વિસ્ફોટ અને એનું નિયંત્રણ માટેના પગલાં. ચાલો એક આપણે આ વર્ણન જે આપ્યું છે એ વર્ણનનું વિશ્લેષણ મેં આ જગ્યાએ કરેલું છે, જુઓ અહીંયા વિશ્વની અંદર 1900 જે સાલ છે એમાં વિશ્વની વસ્તી 2 બિલિયન હતી, 2 બિલિયન, 2000ની અંદર 6 બિલિયન પહોંચી ગઈ, એટલે એનો અર્થ એ થયો કે 100 વર્ષમાં 4 બિલિયનનો વધારો થયો. ચાલો અહીંયા આ 100 વર્ષમાં 4 બિલિયન વધી, હવે તમે જુઓ તો 2000માંથી 2011, 2011ની અંદર વસ્તી હતી 7.2 બિલિયન, એટલે 6 ને 1.2 બિલિયનનો વધારો થયો, ક્યારે, 11 વર્ષની અંદર 1.2 બિલિયનનો વધારો થઈ ગયો. અહીંયા જુઓ 100 વર્ષમાં 4 બિલિયન, અહીંયા 11 વર્ષની અંદર 1.2નો વધારો, તો આપણે એમ કહી શકીએ કે આ ઓછા વર્ષની અંદર વધુ વસ્તી થઈ છે, પરિણામે આપણે આને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ તો આ વિશ્વની તમે તમને વાત કરી, અહીંયા ભારતની આપણે વાત કરીએ તો ભારતમાં આઝાદી સમયે એટલે કે 1947ની અંદર 350 મિલિયન વસ્તી હતી, 2000ની અંદર 1 બિલિયન થઈ ગઈ, બિલિયન છે ધ્યાન રાખજો, અને 2011ની અંદર 1.2 બિલિયન થઈ ગઈ, તો 350 એટલે 47 થી 2011 એટલે 50-60 વર્ષની અંદર
वस्ती में मिलियन में बिलियन थी गई है। तो आप एम पण कही सकिए कि आंकड़ा बतावे छे कि भारतनी वस्ती में पण विस्फोट थयो छे अने विश्वनी वस्तीनी अंदर पण विस्फोट थयो छे। तो ए आ प्रश्न तमने समझावशे बराबर। अने एना माटेना अहींया पगला आप्या छे, जुओ अहींया सरकार ने गंभीर पगला लेवानी फरज पड़ी छे छे, अहींया करी नाखजो। अहींया कारण पण पूछी सके कया कया पगला लेवाना, अहींया पगला हेडिंग करी नाखवानुं। चालो एमां महत्वनुं पहेलुं पगलुं गर्भनिरोधक पद्धतिनो उपयोग बराबर, प्रोत्साहन परिवारोने प्रोत्साहन आपवुं। चालो बे नंबर प्रचार माध्यमनो उपयोग करवो, थयुं એમાં અમે બે અમારા બે આવું વાક્ય એના દ્વારા બધું તમે સમજાવી શકો। ચાલો અહીંયા ત્રણ નંબર આપ્યું છે, ત્રણ નંબર બરાબર, એમાં વૈધાનિક ઉંમર સ્ત્રી માટે 18 વર્ષ કરવામાં આવી છે, ધ્યાન રાખજો, અને પુરુષ માટે 21 વર્ષ નક્કી કરવામાં આવી છે। તો આવા પગલાં છે એ તમે કુટુંબ નિયોજન માટે લઈ શકો, આ કારણમાં પણ પૂછાય અથવા તો આ પગલાં તરીકે તમે લઈ શકો। તો આપણે આ પ્રશ્નની અંદર જોયું કે વસ્તી વિસ્ફોટ કોને કહેવાય, તો વસ્તી વિસ્ફોટ એટલે શું, તો આ બધા આંકડાકીય માહિતીઓ બતાવે છે કે વસ્તી વિસ્ફોટ થયો છે, વિશ્વમાં પણ થયો છે, ભારતમાં પણ થયો છે, અને એનું નિયંત્રણ કરવા માટે આપણે કયા કયા પગલાં આપણે લઈ શકીએ। તો નીચે આપણે આ ત્રણ પગલાંની વાત કરી છે। અહીંયા એક આદર્શ ગર્ભનિરોધક લખ્યું છે, ત્યાં તમે ક્વેશ્ચન 4 કરી નાખજો, ક્વેશ્ચન 4 અહીંયા કરી નાખજો પ્રશ્ન આવો। એક આદર્શ ગર્ભનિરોધકના લક્ષણો જણાવો, અથવા ક્વેશ્ચન 4 અહીં મેં બાજુમાં પણ લખ્યો છે, ક્વેશ્ચન 4 આદર્શ ગર્ભનિરોધકના સાધનોના લક્ષણો લખો। તો અહીંયા જે લક્ષણો આપ્યા છે તમે જુઓ, આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે, લગભગ 1 કે 2 વર્ષ પહેલાંની અંદર આ ઓબ્જેક્ટિવમાં પૂછાયેલો પ્રશ્ન। ચાલો એમાં નંબર આપી દેવાના કયા કયા લક્ષણો છે। 1 હિતોનું રક્ષણ કરવાવાળું હોવું જોઈએ ગર્ભનિરોધક સાધન। ચાલો 2 સરળતાથી મળતું હોવું જોઈએ, સરળતાથી પ્રાપ્ય। ચાલો 3 અસરકારક હોવું જોઈએ, કારણ કે આપણો જે હેતુ છે ગર્ભનિરોધકનો એ હેતુ સર્વો જોઈએ, અસરકારક હોવું જોઈએ। 4 પ્રતિવર્તી સાથે નહીવત ઓછામાં ઓછી આડઅસર હોવી જોઈએ, આડઅસર 4 ચાલો અહીં નીચે 5 આ ઉપરાંત એ ઉપયોગ કરવાની કામેચ્છા ઉત્તેજના સંવનન એમાં કંઈ અવરોધ ન થવો જોઈએ, અવરોધરૂપ ન હોવું જોઈએ। તો આ 5 છે એ આદર્શ ગર્ભનિરોધકના લક્ષણો છે, આ 4 પ્રશ્ન છે। આ જગ્યાએ 5 પ્રશ્ન લખી નાખજો, જ્યાં પ્રકારો લખ્યું છે, આ પ્રકારો ગર્ભનિરોધકના પ્રકારો, આ પ્રકારો છે એનો આપણે 5 પ્રશ્ન બનાવ્યો છે। અહીંયા જુઓ 5 પ્રશ્ન લખી નાખજો, ગર્ભનિરોધક પદ્ધતિઓના પ્રકારો જણાવી તેમાંથી કુદરતી પદ્ધતિ વર્ણવો, કારણ કે એમાં 2 છે, એક કુદરતી છે અને એક કૃત્રિમ છે। તો શરૂઆતમાં જે આપ્યું છે ને એ કુદરતી છે, જો આ કુદરતી છે અને પાછળ આપ્યું છે, આ જગ્યાએ જે પાછળ આપ્યું છે આ બી આ અવરોધ પદ્ધતિઓ આ છે ને એ કૃત્રિમ છે, આ કૃત્રિમ છે, એટલે એ આપણે 6 પ્રશ્ન કર્યો છે, કુદરતીનો તમારે 5 પ્રશ્ન છે। તો આ જે 5 પ્રશ્ન છે એ 5 પ્રશ્ન ગર્ભનિરોધક પદ્ધતિઓના પ્રકારો જણાવી તેમાંથી કુદરતીનું વર્ણન કરો એ આપણે આવતા વિડીયો લેક્ચરની અંદર જોઈશું। આજે આપણે 4 પ્રશ્ન 4 પાઠના કર્યા છે, તો 4 પાઠ પણ બહુ મહત્ત્વનો પાઠ છે અને એ પણ પરીક્ષાની અંદર પૂછાય છે, એટલે તમે 4 પાઠ પણ તૈયારી કરજો। આવતા વિડીયો લેક્ચર સુધી સૌને ગુડ બાય, આવજો।